રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આશ્ર રહેલા કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે નરેન્દ્રભાઈ રમણભાઈ જોગરા ગામનો આગેવાન છું આજે આઝાદી પછી આજે પ્રથમ વખત આ સિલધા મુખ્ય રસ્તાથી કરંજપાડા થઈને જતો મોટી અને જોડતો આ રસ્તો ચાર કિલોમીટર અંદાજિત પાસ થયેલ છે જેની રકમ એક કરોડ ને ચાલીસ લાખ થઈ આજે આ ખરેખર વસ્તુ નાની ગુણવત્તા અને ખરાબ વસ્તુ વાપરીને આ રસ્તો બનાવી રહ્યા છે જે રાજ કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવે છે અમે એને રૂબરૂમાં મળીને અમે એને રજૂઆત કરી તો એ સાહેબે અમને કીધું કે ખરેખર અમે રસ્તો પાછો બનાવીશું પરંતુ હમણાં રસ્તો તો બની રહ્યો છે એ લોકો ક્યારે બનાવશે હમણાં વરસાદનો ટાઈમ આવી ગયો અને એ આખું વર્ષ ક્યાં બનાવતા ખબર નથી હમણાં ચોમાસુંનો ટાઈમ આવ્યો અને એ લોકો બનાવવા આવી ગયા બે રસ્તો તો ખરેખર ખરાબ જ થશે અમને અમારી અમે અમારી એ માંગ છે કે ખરેખર રસ્તો સારી ગુણવત્તાવાળી વસ્તુ વાપરીને સારો રસ્તો બને નામ દેવુભાઈ સખાભાઈ વળવી હું સીધા ગામનો કાર્યકર્તા તરીકે શું હકીકત શું છે હકીકત એમાં સીધા મુખ્ય રસ્તાથી કરંજપાડા થઈને આંબાડપાની થઈને મોટી પલ્સરને જોડતો રસ્તો અંદાજે

વારંવાર અમે રજૂઆત કરતા છે પણ એ લોકો નેતા લોકો બી ધ્યાન નથી આપતા ને કોન્ટ્રાક્ટર બી ધ્યાન નથી આપતા ને એના ઓફિસે બી જઈને આવ્યા અમે ત્યાં બી રજૂઆત કરી તો છતાં ધ્યાન નથી આપતા